નમસ્તે, એજ્યુ સફર પરિવાર વતી હું રક્ષાબેન દવે આપના સૌનું અમારા આ વ્યાકરણના તાસોમાં ક્લાસમાં તમારું સ્વાગત કરું છું. અને હું તમને શીખવીશ, તમે લોકો શીખશો, તમને ગમશે જ, અને તો તમે એને લાઈક કરજો, એને શેર કરજો, અને નીચે કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ પણ આપજો. અને જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો પારિભાષિક શબ્દો આપણે શીખતા હતા, છંદ ગાતા શીખવા છે મારે, પણ એ લેતા પહેલા આ બધું આપણે શીખી લેવું પડે, એટલે હજી પણ થોડુંક ક્યાંક ખોટી થઈએ. છંદના પ્રકારો વિશે તમને કહી દઉં, જેમ કે છંદના પ્રકારો છે, એક અક્ષરમેળ છંદ, કેટલાક એને રૂપમેળ છંદ પણ કહે છે, કેટલાક એને ગૌણમેળ છંદ પણ કહે છે. વાત બધી એક જ છે, જેને યમા તારા જભાનો સલગા, મારો અંતારો જભોનો સળગ્યો, એ સૂત્રની જોડે નિસ્બત છે ને, એ બધા અક્ષરમેળ છંદ છે, એટલે કે રૂપમેળ છંદ છે, એટલે કે ગૌણમેળ છંદ છે. બીજા છે માત્રામેળ છંદ, આમાં ને આમાં શો ફેર એ આપણે શીખવું છે. ત્રીજું છે સંખ્યામેળ છંદ, ચોથો છે લયમેળ છંદ, અને એક બીજી વાત મારે તમને કહેવાની છે. પારંપરિક છંદ એટલે શું? એ કંઈ એનો પ્રકાર નથી, પણ એની વિશે પણ મારે તમને વાત કહેવી છે, લખી રાખું જેથી કરીને હું ભૂલી ન જાઉં. તો અક્ષરમેળ છંદ તો આપણે જોયા, જેમાં યમા તારા જભાના સલગા એનો ઉપયોગ કરવામાં આવે છે, એ બધા અક્ષરમેળ છંદો છે. પણ કેટલાક છંદો એવા છે કે જેમાં માત્રા જ ગણવામાં આવે છે, ગણની એની જરૂર નથી. જેમ કે હું એમ લખું માં, તો આ માં એક શબ્દ છે, એક અક્ષરનો શબ્દ છે, અને એટલે ગણની વાત કરીએ તો આપણે એને કહેવું પડે કે આ ગુરુ અક્ષર છે. આપણે જે બધા ગણો ભણી ગયા એ પ્રમાણે આ ગુરુ અક્ષર છે. તો આને આપણે માત્રા ગણીએ ને તો એવો નિયમ છે કે લઘુ અક્ષર બરાબર એક માત્રા, અને ગુરુ અક્ષર બરાબર બે માત્રા. એટલે આમાં માત્રા ગણવાની હોય છે, આમાં આ યગણ ને ભગણ ને એવું નથી ગણવાનું હતું. એટલે તો મેં એમણે વાત કરી કે તમને પરીક્ષામાં માનો કે કોઈ માત્રામેળ છંદનું દૃષ્ટાંત પૂછ્યું હોય, તમે ત્રણ ભાગ પાડીને ગણ ગોતમાં માંડો તો ઉંધેરા વાળે ચડી ગયા, કોઈ દી મેળ ન પડે એમાં. અને એવી રીતે અક્ષરમેળ છંદ પૂછ્યો હોય ને તમે એની માત્રા ગણવા માંડો તોય પણ તમે ભેખડે ભરાઈ જાઓ. એટલે જ કહું છું કે છંદ છંદો હંમેશા ગાઈને જ શોધાય, એટલે છંદો ગાઈને જ શીખવા પડે, અને તો જ મજા પડે, અને તો જ કંઈ ભૂલ ન પડે. તો લઘુ અક્ષર બરાબર એક માત્ર, ગુરુ અક્ષર બરાબર બે માત્રા. જેમ કે વત્સલા છે, તો આ એક બે ત્રણ અક્ષર છે. તો આપણે જોયું હતું કે આની ગુરુ ગુરુ હોય, આ અક્ષર ગુરુ થઈ જાય જોડાક્ષરના થડકાને કારણે, તો ગુરુ લઘુ ગુરુ એમ થયું આ. પણ આપણે માત્રા ગણવી હોય તો આ જોડાક્ષરનો નિયમ લાગુ પડે જ, એટલે આ ગુરુ થઈ જાય છે. એટલે બે માત્રા, પછી આ એક માત્રા, પછી આ બે માત્રા, બે ને એક ત્રણ ને પાંચ, આ પાંચ માત્રા થઈ. ત્રણ અક્ષરનો શબ્દ છે પણ એ અક્ષરમેળ છંદ માટે આપણે એમ ગણવાનો, એ માત્રામેળ છંદમાં ક્યાંય વપરાણો હોય તો એની માત્રા ગણવાની, તો એની પાંચ માત્રા છે. એટલે તમને સમજાઈ ગયું હશે. જેમ કે કુંતલ શબ્દ છે, તો આ પોચો અનુસ્વાર નથી, તીવ્ર અનુસ્વાર છે, એનો ધક્કો આને વાગે છે, એટલે આ ગુરુ થઈ ગયું, આ લઘુ થઈ ગયું, આ લઘુ થઈ ગયું. તો આ ભાનસ એવો ભગણ થયો, પણ એ અક્ષરમેળ છંદમાં, માત્રામેળ છંદમાં ગણવું હોય તો આ ગુરુ માત્રા, ગુરુની બે માત્રા, આની એક માત્રા, આની એક માત્રા, એટલે આ ચાર માત્રા છે. આ જુઓ ને, માત્ર એક જ અક્ષર છે, માત્રા બે છે, એટલે આવું બનતું હોય છે. તો માત્રામેળ છંદમાં માત્રાઓ ગણવાની હોય છે, અક્ષરમેળ છંદમાં અક્ષરો ગણવાના હોય છે, અને સંખ્યામેળ છંદમાં નથી માત્રા ગણવાની હોતી, નથી અક્ષરો ગણો ગણવાના હોતા, માત્ર અક્ષરોની સંખ્યા ગણવાની હોય છે. હવે તમે વિચાર કરો કે કોઈ પણ માણસ ઘણી બધી સંખ્યા, માનો કે 31 અક્ષરનો મનહર છંદ હોય, તો તમે 31 અક્ષર મૂકીને કહો મનહર બનાવ્યો હોય ન ચાલે, એ મનહર પ્રમાણે ગાઈ શકાય છે. એ જ દર્શાવે છે કે છંદો ગાતા શીખવા જોઈએ, પ્રત્યેક છંદની એક એક ગાયકી છે. તો સંખ્યામેળ છંદમાં આપણી પાસે બે જ છંદો છે, એક છે અનુષ્ટુપ
અને એક છે મનહાર. સમય એકત્રીસમાં પણ એકત્રીસ ની વાત આવે છે, પણ એ એકત્રીસ માત્રાની વાત છે અને અહીંયા એકત્રીસ અક્ષરની વાત છે. હવે આ વાત નીકળી જ છે તો સંખ્યા મેળ છંદ શીખી લઈએ, પછી આપણે બધા છંદો ગાતા શીખશું. જેમ કે સૌથી છેલ્લામાં છેલ્લો દાખલો આપણી પાસે છે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુનું, પણ જોવા દો એમાં રેફ આવે છે એટલે ગુરુ ગણવાનો ને બધી લખવાનું ન પડવું. આપણે અત્યારે અક્ષરોની વાત કરીએ છીએ તો વસુદેવ સુતમ દેવમ કૌંસ ચાણૂર મર્દનમ. હું તમને આ દાખલા એટલા માટે આપું છું કે છંદોમાં સંસ્કૃત છંદોમાં ક્યાંય છૂટ નથી લીધી હોતી, ભાગ્યે જ ક્યાંક છૂટ હોય. વસુદેવ સુતમ દેવમ કૌંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. આ મખોડો એટલે એ જોડાક્ષર જ કહેવાય, એ આગળમાં ભળી જાય. જુઓ અનુષ્ટુપ છંદમાં ચાર ચરણ હોય અને પ્રત્યેક ચરણમાં આઠ આઠ અક્ષરો હોય, એટલે અક્ષરમેળ છંદ તો કેવો જ પડે. પણ એવું નથી પાછું, એના જે ગણ છે ને એ પાછા અહીંયા લાગુ નથી પડતા. પણ પાંચમો છઠ્ઠો ને સાતમો એ અક્ષરમાં વળી પાછો ગણ છે એટલે આ અડધો દૂધમાં અડધો દહીંમાં છે, એટલે એનું નામ સંખ્યામેળમાં એટલે મૂકી દીધું છે. તો હું સમજાવું તમને, એક બે ત્રણ ચાર આ પાંચમો અક્ષર લઘુ તમ ગુરુ અને આ ગુરુ, એ જ પ્રમાણે આ છે એક બે ત્રણ ચાર પાંચ લઘુ માં ગુરુ અને ન લઘુ જ છે, પણ આ જોડાક્ષર આવી ગયો ને એનો થડકો લાગે છે એટલે આ ગુરુ છે. હું જ્યારે મારા વિદ્યાર્થીઓને છંદ શીખવું છું ને ત્યારે એક ગુજરાતી દાખલો નથી આપતી, પછી છેલ્લે આપું કે આને માટે તમે આ યાદ રાખી લેજો, આને માટે તમે આ લક્ષણ ગીત તરીકે યાદ રાખી લેજો. પણ લઘુ ગુરુ ગોતતા આવડે એટલે હું આ સંસ્કૃત જ આપું એને કે ફટફટફટ આવડી જાય. અહીંયા જોડાક્ષર છે એટલે આ ગુરુ થઈ ગયો. તો આ પાંચમો છઠ્ઠો અને સાતમો, આ પાંચમો છઠ્ઠો અને સાતમો શું છે? લઘુ ગુરુ ગુરુ યાદ કરો તો ખબર પડશે, ય માતા છે. તો અનુષ્ટુપ છંદમાં પહેલા અને ત્રીજા ચરણમાં પાંચમો છઠ્ઠો અને સાતમો અક્ષર ય ગણ હોય છે, અને બીજા અને ચોથામાં એક બે ત્રણ ચાર આ પાંચ લઘુ આ મ લઘુ જ છે. પણ મર્દનમ જુઓ, રેફ પણ રેફ છે ને એ પણ જોડાક્ષર જ બનાવે છે, એટલે એ આની યારે જોડાય છે પણ બોલાય છે યાર મર્દનમ. તો મર્દનમ તો આ મ રસ્વ થઈ જાય છે અને દ તો એકલો જ છે એટલે એ રસ્વ છે, આ ગુરુ થઈ જાય છે. આને કારણે એક બે ત્રણ ચાર પાંચ એક બે જો આ જોડાક્ષર છે એટલે એક અક્ષર એક બે ત્રણ ચાર આ પાંચમો અક્ષર લઘુ. આ ગ લઘુ જ છે પણ જગત ગુરુ આ દ છે એ આની યારે જોડાયેલો છે પણ થડકો આને લાગે છે એટલે આ ગુરુ થઈ ગયો. આની હવે વાત જ ન રહી અને આની વાત રહી લઘુ. હવે જુઓ આ પાંચમો છઠ્ઠો અને સાતમો અક્ષર, આ નમ છે ને એક જ અક્ષર છે, આ મ એ આમાં ભળી ગયો આમ છે. સંસ્કૃતમાં નિયમ છે કે છેલ્લે આવે ને ત્યારે એને આમ ખોડો કરીને લખવાનો મર્દનમ. એવી રીતે આ જગત ગુરુ તો આ શું છે? લઘુ ગુરુ લઘુ બરાબર યાદ કરો જભાન. તો આ જભાન છે. હવે વળી પાછી એક બીજી મજા છે, આ પહેલું ચરણ છે આ બીજું ચરણ છે આ ત્રીજું ચરણ છે આ ચોથું ચરણ છે. તો અનુષ્ટુપ છંદમાં પહેલા ચરણ બરાબર ત્રીજું ચરણ છે, કારણ કે પહેલા ચરણમાં એ પાંચમો છઠ્ઠો સાતમો અક્ષર યમા હતા. આમાં ત્રીજા ચરણમાં પણ પાંચમો છઠ્ઠો સાતમો અક્ષર એ યમાતા છે અને એટલા માટે પહેલા બરાબર ત્રીજો છે અને બીજા બરાબર ચોથો છે. મેં હમણાં જ પારિભાષિક શબ્દો શીખવતી વખતે કહ્યું હતું કે જ્યારે આમ બને પહેલા બરાબર ત્રીજો અને બીજા બરાબર ચોથો એમ થાય ત્યારે એને અર્ધસમ છંદ કહેવાય. એટલે અનુષ્ટુપ છે ને એ અર્ધસમ છંદ છે અને ચારેય ચરણમાં પ્રત્યેક ચરણમાં આઠ આઠ અક્ષરો હોવા જોઈએ આવી ગણતરી છે અને એટલા માટે એ સંખ્યામેળ છંદમાં એની ગણના થાય છે. તો હવે મનહરની વાત કરીએ. દલપતરામનું એક બહુ જ પ્રખ્યાત કાવ્ય છે, અન્યોક્તિનું કાવ્ય છે. એ બોલે છે ઊંટ
શિયાળ ઊંટને કહે છે પણ વાસ્તવમાં આપણને કહે છે. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલ પતે રામ. અન્યનું તો એક વાંકું, આપના હજાર છે. જીવના ઉપર મીંડું શું કામ કર્યું? એક વાંકું એટલે કે એક અંગ વાંકું છે. નપુંસકનું બહુ વચન આવે ત્યારે માથે અનુસ્વાર આવે, આવું આપણે શીખી ગયા. આપના હજાર છે. મારા એ બધા પેલા એપિસોડથી બધા બહુ ખુશ થયા, પણ પછી નીચે લખે કોમેન્ટમાં કે અમને તો હરખના આંસુ આવી ગયા. પણ ના ઉપર મીંડું ન કર્યું હોય, આવી ગયા ગયા ઉપર મીંડું ના કર્યું હોય, એટલે પછી હું નીચે લખું પણ આ તમારું વાંચીને મને દુઃખના આંસુ આવે છે. કારણ કે તમે શું શીખ્યા એ પ્રમાણે પાછા લખતા તો નથી, એટલે હું યાદ કરાવું છું કે આપના હજાર છે, ના ઉપર મીંડું લખવું જોઈએ. હવે જુઓ ગણો, હવે કાંઈ જબાન સલગાન જબાન સલગાની આમાં વાત નથી. આમાં ગુરુ બરાબર બે માત્ર, લઘુ બરાબર એક માત્ર, એની વાત નથી. અહીંયા એક અક્ષર, બે અક્ષર, ત્રણ અક્ષર, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, એટલે પહેલા ચરણમાં સોળ અક્ષરો જોઈએ. બીજા ચરણમાં એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર અક્ષર જોઈએ. પહેલા ચરણમાં સોળ જોઈએ, બીજા ચરણમાં પંદર જોઈએ, એટલે કે ત્રીજા ચરણમાં સોળ જોઈએ, ચોથા ચરણમાં પંદર જોઈએ, એટલે આ અર્ધસમ છે. જો પહેલા બરાબર ત્રીજો, બીજા બરાબર ચોથો. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલ પતે રામ. અન્યનું તો એક વાંકું, આપના હજાર છે. આમ જે ગાઈ શકાય ને પૂછ્યું હોય એમાંથી કોઈક લીટી આ રાગે ગાઈ શકાય તો કાંઈ પણ ગણતરી કર્યા વિના મનહર લખી દેવાનું. અને આપણને તો ખબર છે કે મારા હર એ સંખ્યા મેળ છે, એટલે લખી નાખવાનું કે પહેલામાં સોળ અક્ષર અને બીજામાં પંદર અક્ષર જોઈએ. માત્રાનો લખી નાખતા નહીં તર પાછું ખોટું પડશે. તો આમય બોલાય, સાંભળી શિયાળે બોલ્યું, દાખે દલ પતે રામ. અન્યનું તું એક વાંકું, આપના હજાર છે. તો આ સંખ્યા મેળ છંદની વાત થઈ. ગીતો છે ને, ગીતો આપણા ગીતો, એ પણ કઈ આડેધડ ન લખાય. તો આડેધડ લખ્યું હોય તો ક્યાંક વધતું દેખાય, કોઈક એકાદી માત્રા, એકાદો અક્ષર વધતો સંભળાય, એકાદો અક્ષર ઘટતો સંભળાય, તો ગાવાની મજા ન પડે, સાંભળવાની મજા ન પડે, એટલે એમાં પણ કંઈક મેળ છે. પણ એ મેળ લય મેળ છે, એ લયથી એ એટલે મેળ જેવું તો છે, એટલે આપણે એને છંદના પ્રકારમાં ગણ્યું. હવે હું વાત કરતી હતી પારંપરિક છંદ કોને કહેવાય એની વાત કરતી હતી. તો તમે પ્રિયકાંત મડિયારના કાવ્ય પુસ્તકો વાંચો ને, એ લગભગ માત્રા મીઠ છંદ લખતા હોય છે અને લખ્યા હોય છે એમણે. અને રાજેન્દ્ર શાહના કાવ્ય પુસ્તકો વાંચો, એ મોટે ભાગે અક્ષર મીઠ છંદ પ્રયોજતા હોય છે. પણ આખા આખાના પ્રયોજે, આખી આખી લીટીના પ્રયોજે, એમને જ્યાં આગળ એમનો ભાવ બદલાઈ જાય ને ત્યાં આગળ એ લીટી પડતી મૂકી દે. અને પછી પહેલેથી લખે એવું કાંઈ નહીં, વચમાંથી લખે, ગમે ત્યાંથી લખે, પણ જેના બરોબર આમ સર્વાકાન હોય ને એ ઓળખી જાય કે આ છંદ છે, આ છંદ છે, આ છંદ છે. સર્વાકાન ન હોય ને સમજે કે આણે અછાંદસ લખ્યું છે. પણ ઉત્તમ કવિ અછાંદસ ન લખે. એ લોકો જ મોટે ભાગે અછાંદસ લખે છે કે જેને છાંદસ લખતા નથી આવડતું, એ લોકો મારી અરે ભલે બાંધે, પણ હકીકત છે. કોઈક એકાદ બે એવા હશે કે જે ઈરાદાપૂર્વક અછાંદસ લખે. કેટલીક વાતો એવી હોય છે કે જે અછાંદસમાં લખી શકાય. જેમ કે મેં એક કાવ્ય લખ્યું છે ભાઈ ભગવાન, તો એ આખું અછાંદસ છે. પણ અછાંદસમાં પણ મજા હોય છે, કેટલાક પ્રાસ મળતા હોય છે, કેટલાક લય મળી જતા હોય ને એવું આપણને લાગતું હોય છે. તો ભાઈ ભગવાન એવું કહે છે, ભાઈ ભગવાન મોટર રિવર્સમાં લેવાની સૈયા, આ લીધો રાતે ભૂલ, હવે જે રાહ ધરું ને એ સૂરજ. ભાઈ ભગવાન ફરીવાર નામ બદલવાની સૈયા, આ પાડ્યું નામ તે ભૂલ, હવે જે નામ ધરું ને એ સૂરજ. તો બધામાં આમ આમ સરખી સરખી વાતો કરી હોય ને એવું લાગે, માત્ર વા એના દૃષ્ટાંતો ફેરવ્યા હોય તો આપણે કહી શકીએ કે આ અછાંદસ છે. પણ અછાંદસમાંય પ્રાસ હોય, અછાંદસમાં પણ આખું આખું ઝુમખું બીજા ઝુમખાની જોડે મળતું હોય, આપણે તો કંઈ જ કારણ વિના નથી આવડતું ને એટલે લખી જઈએ અછાંદસમાં. તો આ પ્રિયકાંત મણિયારે અછાંદસમાં લખ્યું નથી, રાજેન્દ્ર શાહે અછાંદસમાં લખ્યું નથી, પણ આપણા કાન સરવા ન હોય ને તો આપણે એને અછાંદસ કહી દઈએ, કારણ કે એની જેમ છપાણું હોય છે. પણ એમ કેમ છપાણું હોય છે? એને છંદો એવી રીતે પ્રયોજ્યા હોય છે, તોડી 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 તોડીને પ્રયોજ્યા હોય છે. કેમ તોડી તોડીને પ્રયોજ્યા હોય છે? એના ભાવને અનુકૂળતા પ્રમાણે, ભાવની અનુકૂળતા પ્રમાણે એમ કર્યું હોય છે. તો એવા છંદોને પારંપરિત છંદો કહેવાય છે. સારું, તો હવે આપણે સીધું છંદને ગાતા શીખીએ છો. મેં માત્રા મેળની વાત કહી નાખી, અક્ષર મેળની વાત કહી નાખી,
દહીમેળની વાત કહી નાખી અને હવે આપણે છંદો ગાતા શીખીએ છીએ. રૂપમેળ છંદોને આપણે ગાઈએ છીએ. તો સૌથી પહેલો આપણે લઈએ, આ પહેલો છે એટલે શિખરીની, શિખરીની છંદ આપણે પહેલા લઈએ. તો આપણું આ જૂનું જાણીતું, કાંઈ નવા નવા દાખલા યાદ કરવાની જરૂર નહીં. તમારી પેલી ચોપડી છે ને, ઘનશ્યામભાઈએ સરસ ચોપડી બનાવી છે. ઘનશ્યામભાઈ કે શું નામ છે, પણ બહુ દાખલાની જરૂર નથી, ગૂંચવાઈ જવાય. એકાદ દાખલો યાદ કરી લો, બસ આ દાખલો આ છંદ માટે છે. અસત્યોમાં એ કદાચ તમને એટલા માટે આપવા હોય કે તમે એની પર પ્રયત્ન કરો અને પાકા થાવ એમ. અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. ચારેય ચરણ લખશું એટલે ચારેય ગાઈએ તો યાદ રહી જાય. મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા, તું હીણો એટલે તારા વગરનો હું છું, તો તુજે દર્શના દાન દઈ જા. બંધારણ આપણે કઈ ત્રણ ત્રણ પાડીને કરવું નથી. મેં ઘી કહી દીધું ને તમને કે છંદ ગાઈને શીખાય, તો એનું બંધારણ છે યમાતા માતારા નસલ સલગા ભાન સલગા. આ એક જ રીત સાચામાં સાચી રીત છે, ગાઈને જ શીખાય, ગોખીને ન શીખાય. અને ગાઈએ એટલે તરત ખબર પડશે કે અહીંયા યતિ છે, કંઈ ગોખવું નહીં પડે. આમ ગણગણશો ને ત્યાં ખબર પડી જશે. તમે લખશો યમાતા માતારા નસલ સલગા, સાત આઠ નવ દસ અગિયાર બાર, છ અને બારે યતિ. છ તો અટકવું જ પડે, બારે નો અટકે જ જરા ચાલે. તો આ દૃઢ યતિ છે અને આ મંદ યતિ છે. જો આપણે ગાઈએ અક્ષરો કેટલા, 70, એ ગોખવાની જરૂર નહીં. આ તમે શીખે એની છંદ છે, એ ગાયને નક્કી કરી નાખ્યું ને, તો અક્ષર ગણી લો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અક્ષર પતી ગયું, કાંઈ ગોખવાનું નહીં. માત્ર કયો છંદ કઈ રીતે ગવાય એ ઇમેજ જ યાદ રાખી લેવાની, અને કઈ ગાવાનું ગોખવાનું નથી હોતું, એ તો એની મેળ યાદ રહી જતું હોય. જુઓ અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા, તું હીણો હું છું તો તુજે દર્શના દાન દઈ જા. યમાતા માતારા બંધારણ પણ એમ ગાઈને યાદ રાખો, ગોખીને નહીં. યમાતા માતારા નસલ સલગા ભાન સલગા, યમાતા માતારા નસલ સલગા ભાન સલગા. આ રાગમને નથ ગમતો તો બીજો લઈએ. હું તમને બે ત્રણ રાગ બતાવીશ, એમાંથી જે રાગ ગમે ને એ તમે એના લક્ષણ રાગ તરીકે યાદ રાખી લો, અને એ દાખલો તમે લક્ષણ ગીત તરીકે યાદ રાખી લો. આપણા જે રાગો છે ને એને લક્ષણ ગીતો હોય છે, ભૈરવીનું લક્ષણ ગીત, ભૈરવનું લક્ષણ ગીત, એમાંથી એ લોકો પકડી પાડે કે આ જે રાગ છે એની આવી જાતની લાક્ષણિકતા છે. તો આ બધા આના લક્ષણ ગીતો છે. તો અને હું લક્ષણ રાગ કહું છું, બીજો રાગ કહું. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, નામ શિખરીની છે ને, શિખર ચડ્યા. હવે ઉતરો મહા ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા, તું હીણો હું છું તો તુજે દર્શના દાન દઈ જા. ઘણું બધું યાદ નથી રાખવાનું, જે એક લઈ ગમી જાય ને એ યાદ રાખી લો. અમદાવાદ વડોદરા ઉપર શ્રાવણ મહિનાના સોમવારમાં શિવ મહિમનો સ્તોત્ર આવતો હોય છે. રસિકભાઈ ભોજકે એને બહુ સરસ રીતે સંગીતબદ્ધ કરેલો છે, તો એ રાગ પણ બહુ સરસ છે. તો એ જો ગમ્યો હોય તો એ યાદ રાખો. એ બધામાં હું બબ્બે ત્રણ ત્રણ રાગ બતાવું તો આપણો પાર નહીં આવે. મહિમના પારંતે પરમ વિદુષો યાદ સદૃશી, અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી
પ્રભુ પરમ તેજે તું લઈ જા મહામૃત્યુ માંથી, અમૃત સમીપે નાથ લઈ જા. તું હીણો હું છું તો તુજ દર્શના દાન દઈ જા. યમાતા માં તારા નસલ સલગા ભાન સલગા, યમાતા માં તારા નસલ સલગા ભાન સલગા. મારી આખી એક કેસેટ છે, પછી જમાનો બદલાઈ ગયો એટલે મેં કેસેટની સીડી બનાવી નાખી. તો એમાં મેં આ બધા જ છંદો ગાય બતાવેલા છે. પેલા મેં જે આ ટર્મિનોલોજી ને પેલા બધા નિયમો ને બધા કયા ને એ પણ આપેલા છે, અને એ પણ બધું છંદો ગાય આપેલા છે. અને પુસ્તકનું નામ છે છંદ અને અલંકાર. એ અવનિકા પ્રકાશન અમદાવાદે એને પ્રગટ કરેલું છે, પ્રકાશન એનું છે. માહિતી તો બધી મેટર તો બધું મારું છે, મારી પાસે એમણે આ લખાવરાવ્યું મને કે છંદમાં બેન કોઈને ગમ નત પડતી, અને જે શીખવે જ નહીં ખોટું શીખવે જ, જોડણીઓમાં દમ ન થતો, એટલે તમે જરાક મહેનત કરીને આપો ને. એટલે મેં છંદ અને અલંકાર એમને આપેલા. તો જે લોકો આ પુસ્તક ખરીદે છે ને એ લોકો પછી મારી સીડી ખરીદે છે, જે લોકો મારી સીડી ખરીદે છે ને એ લોકો પછી મારું પુસ્તક ખરીદે છે, બે એવાના ખરીદે છે. તો પણ જે લોકો આ આ કમલેશભાઈની આ યુટ્યુબ જોશે ને એને કાંઈ નહીં ખરીદવું પડે, કારણ કે એની પાસે પ્રગટ હું છું. તો જવા દો, આપણે શિખરેણી છંદની વાત જોઈ લીધી, હવે આપણે જોઈએ મંદાક્રાંતા છંદ. કારણ કે એ એની પછી લોકો એટલા માટે જુએ છે કે એ પણ 17 અક્ષરનો છે. તો મંદાક્રાંતા, આ તો બધું એમને ગોખાઈ છે, મેં આ એક બંધારણ ગોખ્યું નથી, એ રાખથી યાદ આવી ગયું, આ યાદ રહી ગયા બધા. આ ક્ર છે, ક્રુ નથી, મંદાક્રાંતા છંદ. મંદમ મંદમ આક્રાંતિ ઇતિ મંદાક્રાંતા. કંઈક સંગીતનો અરે કંઈક કોઈ પણ કાર્યક્રમ હોય તો શરૂઆતમાં કંઈક ગીત બીત રાખતું હોય છે, રખાતું હોય છે પ્રાર્થનામાં. તો ઘણી વખત એવું બને કે મંદાક્રાંતા છંદમાં કોઈક સ્તોત્ર લખ્યું હોય અને એ લોકો ગાવા બેસે અને માર પછાડ ગાય, તો ન હાલે. એ માર પછાડ ગવાય એવું એ કવિ લખ્યું છે તો એ કાવ્ય જ છોડી દો. મંદાક્રાંતા છંદ તો ધીમે ધીમે જ ગવાવો જોઈએ, અને તો એની અંદર જે વિષય છે, જે મેટર છે, એ પણ એવું જ હોવું જોઈએ કે જે ધીમે ધીમે ગવાય. એટલે આ બધી શાસ્ત્રીયતા છે, આ કંઈ આડેધડ પગ ઉલાડવાનું નૃત્ય નથી. છંદ એટલે ભાષાનું નર્તન, પણ કેવું, શાસ્ત્રીય નર્તન. તો મંદાક્રાંતા છંદ, આ તો હું જો ગોખ્યા વિના લખું છું, મભના તત્ત ગા ગા. તમારે ગોખવાનું નથી, આ મેં કઈ રીતે મને યાદ રહી ગયું એનું ગાઈને હું તમને શીખવીશ હમણાં. મા તારા ભાનસ નસલ તારાજ તારાજ ગા ગા. મા તારા ભા નસ નસલ તા રાજ તારાજ ગા ગા. માતા રાભા નસ નસલતા રાજ તારાજ ગા ગા. બહુ સેલો એક દાખલો છે કવિ કલાપીનો. ફેંકી દે ને તુજ કરથિયા પથ્થરો ગોપણિયા. જો આપણે ક્યાંય ત્રણ ત્રણ અક્ષરના ભાગલા પડ્યા ને પછી ગણ ગોત્યા ને એ માથાજીકમાં પડતા નથી. આપણે ગાતા શીખી રહ્યા છે, છંદો ગાઈને જ શીખાય. પણ તમને બંધારણ પૂછતા હોય છે એટલે આપણે બંધારણ જોડી જોડી ગાઈએ છીએ. આમ પણ ગવાય, ફેંકી દે ને તુજ કરથિયા પથ્થરો ગોફણિયા. ઘણા વખત પેલા રેડિયોમાં એક બુઝુર્ગ ભાઈ છંદની વાત કરતા હતા, તો એમાં એને મંદાક્રંથમાં દાખલો આપ્યો. પેલી કન્યા સાસરે જતી હોય ને પછી કંઈક છે ને એવું કંઈક ગીત, નથી યાદ આવતું મને કે આ. એટલે મેં તરત એમને એ પૂરું થયું તરત ફોન કર્યો, મેં કીધું એ કંઈ મંદાક્રાંતા છંદ નથી, એની જેવા રાગમાં તમે એને ગાઓ છો, બાકી એ તો ગીત હતું, એ કંઈ છંદ નહોતો. એટલે માણસોને ઘણી વાર ખબર નથી હોતી કે શું છે એ, કયું ગીત, મને યાદ ન થતું. બહુ મજાનું છે એ ગીત, જવા દો ને. માતા રાભા નસન સલતા રાજતા રાજ ગા ગા. ફેંકી દે ને તુજ કરથિયા પથ્થરો ગોફણિયા. ફેંકી દે ને તુજ કરથિયા પથ્થરો ગોફણિયા. માતા રાભા નસ નસલતા રાજતા રાજ ગા ગા. માતા રાભા નસ નસલતા રાજતા રાજ ગા ગા. તો આ મંદાક્રાંતા છંદ એ ધીમે ધીમે ચાલે છે. આમ પણ ગવાયો,
માથારા ભા નસ નસલતા રાજ તારાજ ગાગા માથારા ભા નસ નસલતા રાજ તારાજ ગાગા આમ પણ ગાય. જો આપણું પેલું શ્લોક છે ને શાંતાકારમ, હા જો એ મંદાક્રાંતામાં છે તો એમ પણ ગવાય. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ. તો આવા ઘણા રાગો, આ સિવાય નહીં કેટલાય રાગો ગોતી શકો, પણ તમારે એ રાગ જ યાદ રાખવાનો કે જે તમને ગમી ગયો. એટલે મેં તમને બે ત્રણ આપ્યા, એ સિવાયનો કોઈ ચોથો કોઈ પાસેથી ગમ્યો તો એ એટલે ટૂંકમાં રાગ યાદ રાખીને છંદ શીખવાના છે. છંદ શીખવા હોય તો ગાતા જ શીખવું પડે, બીજો કોઈ ઉપાય જ નથી. તો આપણે યતિ વિશે તો અગાઉ જોઈ ગયા છીએ, હવે પૃથ્વી છંદ. જ સ જ સ ય લ ગા. પંડિત યુગમાં એક બહુ મોટા પંડિત થઈ ગયા, એનું નામ બકઠા બળવંતરાય ઠાકોર. તો જવાન સલગા જવાન સલગા, હમણાં કહું તમને યમાતા લગા. એમણે એવું કહ્યું છે કે પૃથ્વી છંદ અગેય છંદ છે. ભલે ને બહુ મોટા પંડિત હતા, પણ આપણે કહીએ કે પૃથ્વી છંદ અગેય નથી. છંદ કોઈ દિવસ અગેય હોઈ શકે જ નહીં. ગાવા માટે તો બન્યા છે, પિંગળે ગાતા ગાતા જ બધા રજૂ કરેલા. છંદ કોઈ દિવસ અગેય ન હોઈ શકે. જેની અંદર લઘુ અને ગુરુ અક્ષરોનું વૃત્ત નિયમ પ્રમાણે ચાલ્યું જાય છે એ કઈ રીતે અગઈ હોઈ શકે? એમાં ક્યાંય નિયમ તૂટતો નથી, બધું બરોબર બરોબર જ સ જ સ ય લ ગા ચાલે છે. અગઈ હોઈ શકે જ નહીં, એ ગાઈ જ શકાય. તો હું તમને ગાઈને બતાવીશ. તો સંસ્કૃત આપું તમને. કદંબ વન ચારિણી મુનિ કદંબ કાદંબિની ત્રિલોચન. વચમાં બે ચરણો છે પણ આપણે એનું કામ નથી, આપણે બબ્બેની જ વાત કરીએ છીએ અત્યારે. ત્રિલોચન કુટુંબિની ત્રિપુર સુંદરી માશ્રયે, જો નિરાતે ગાઈ શકાય ને. કદંબ વન ચારિણી મુનિ કદંબ કાદંબિની ત્રિલોચન કુટુંબિની ત્રિપુર સુંદરી માશ્રયે જવાન સલગા. જભા ક્યાં અટક્યા? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, અહીંયા પણ આઠ છે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. મોખોડો એટલે મીંડું અનુસ્વાર, તો આઠ અક્ષરે યતિ હોય. હવે જેની યતિ પણ નક્કી છે એને તમે કઈ રીતે એમ કહી શકો કે અગેય છે? એટલે સંપૂર્ણ ગેય કાવ્ય છે. તમને ગુજરાતી પણ દાખલો આપું. સુંદરમનું એક કાવ્ય છે, ઘણું ક ઘણું ભાંગવું ઘણ ઉઠાવ મારી ભુજા, ઘણું ક ઘણું ભાંગવું ઘણ ઉઠાવ મારી ભુજા, જભાન સલગા જભા ન સલગાય માતા લગા, જભાન સલગા જભા ન સલગાય માતા લગા, જભાન સલગા જભા ન સલગાય માતા લગા, જભાન સલગા જભા ન સલગાય માતા લગા. હવે કવિને મન થાય એટલે આખી લીટી લખી પછી પાછું લખે યમાતા લગા, પછી એની બા મન થાય એને ભાનથી લખું તો કેમ? ભાન સલગા જભા ન સલગા યમાતા લગા. તમને એમ થાય કે આ અછાંદસ છે, પણ એ છાંદસ જ હોય. એના વિચાર પ્રમાણે એને લીટી તોડી લીધી હોય, પાછું નવો વિચાર શરૂ થયો તે પ્રમાણે પછી લીટી લખી હોય, એ પારંપરિક છંદ કહેવાય. તો આ પૃથ્વી છંદ. એક બીજો છંદ પણ સત્તર અક્ષરનો છે, એનું નામ હરિણી છંદ. ન સ મ ર સ લ ગા.
તમને ગુજરાતી દાખલો આપું. ખખડ થતી ને ખોડંગાથી જતી દમણી જૂની. બહુ સરસ છે આ કાવ્ય. તો હરિયાણી છંદ છે ને, આમાં ક્યાંક એ દાખલો મેં આપ્યો છે પણ નથી યાદ આવતું, જવા દો ને. તો એ આમ ગવાય છે, આ ગાઈ શકાય છે. સલ ગા મા તારા રાજવા, સલ ગા લગા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. ન સલ સલ ગા મા તારા રાજવા, સલ ગા લગા, ખખડ થતી ને ખોડંગાતી જતી દમણી જૂની. ખખડ થતી ને ખોડંગાતી જતી દમણી જૂની, ખખડ થતી ને ખોડંગાતી જતી દમણી જૂની. નસલ સલગા મા તારા રાજવા, સલગા લગા, નસલ સલગા મા તારા રાજવા, સલગા લગા. તો જ્યાં અટકો છો ત્યાં યતી. એક બહુ સરસ મજાનો છંદ છે, શાર્દુલ વિક્રી દીત. જોડણી જોજો, હું ક્યાંય ખોટી જોડણી નહીં લખું. વિરસ્વય ક્રી દીર્ઘઈ ડીરસ્વય વિક્રીડિત. તમારા મારા ઘણા શિક્ષકો હશે, ખોટી જોડણી તો લખાય જ નહીં. શિક્ષક જે પ્રમાણે લખે એ પ્રમાણે છોકરાઓ લખવાના. ગીતામાં એવું લખ્યું છે કે સ્વયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુ વર્તતે, યદ્યદ આચરતિ શ્રેષ્ઠ તત્તદેવ ઇતરો જન. શ્રેષ્ઠ માણસ જે પ્રમાણે આચરણ કરશે એ પ્રમાણે બીજાઓ આચરણ કરશે. તો વિદ્યાર્થીઓને માટે શ્રેષ્ઠ કોણ છે? શિક્ષકો. તો એને ખોટું ના લખાય. નાના બાળકો ઘરમાં છે એને માટે શ્રેષ્ઠ કોણ છે? મા બાપ. અને એટલે મા બાપે ખોટું આચરણ ના કરાય. સમાજ માટે શ્રેષ્ઠ કોણ છે? સાધુઓ સંતો મહંતો. અને એટલા માટે એને ખોટું આચરણ ના કરાય. કર્યું નાખી દો જેલમાં, કારણ કે જ્યેષ્ઠ જ બન્યા એ શ્રેષ્ઠ ન બની શક્યા. એટલે જોડણીઓ સુધારી જ લેવી પડે. જોડણીઓ કાંઈ અઘરી નથી. દરેક શબ્દકોશમાં નવજીવનનું તમે એ વિદ્યાપીઠનો કો પેલો લો શબ્દકોશ, તો શરૂઆતના 10 પાનામાં અથવા તો 7 જ પાનામાં જોડણીના નિયમો આપેલા જ છે. નિયમો વગરનું જીવીએ ને તો જ ભૂલ પડે છે. ડાબે ચાલો ડાબે ચાલો એમ નિયમ છે. જો તમે જમણે ચાલો તો એક્સિડન્ટ થાય, કાં સામો વાળો જમણે ચાલ્યો તો આપણી જોડે એક્સિડન્ટ થાય. પણ બધા ડાબે ડાબે જાય તો એક્સિડન્ટ થાય જ નહીં. એમાં જોડણીઓ પ્રમાણે ચાલીએ ને તો ભૂલ પડે જ નહીં. નિયમો પ્રમાણે ચાલીએ ને તો જોડણીમાં ભૂલ પડે જ નહીં. પણ આપણે નિયમો શીખવાના, બધું અઘરું લાગે છે. કાંઈ અઘરું છે નહીં. અઘરું તો જીવવાનું અઘરું જ છે. જો નોકરી કરવી પડે છે એમાં સાહેબ વટતો હોય તો એ વટ સહન કરવી પડે છે. અને રાતના 7 વાગે ઘેર આવીએ, સવારના 7 વાગે એને ગયા હોય, થાકીને લોથપોથ થઈ જઈએ છે. આપણે કહીએ કે મારે ઘરે આમ છે ને, જરાક નહીં આવું, એ તો ઘરનું વાત ઘર જાણે, અહીંયા આવવું પડશે. લ્યો બધું અઘરું જ છે, કાંઈ આ અઘરું છે એવું નથી. ઉલટાનું આ તો સહેલું છે. જવા દો. તો શાર્દુલ વિક્રીડિત, તો એનો દાખલો બહુ સહેલો. સઠ યા કુંદેન્દુ તુષાર હાર ધવલા. જો હું બંધારણ પેલા નથી લખતી, હું આ બોલીને બંધારણ યાદ કરવાનું તમને શીખવું. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, યા શુભ્ર વસ્ત્રાવૃતા. આ અહીંયા માતું નથી એટલે લખું છું. આ ચરણ એક જ છે, આ એક જ ચરણ છે. યા શુભ્ર વસ્ત્રાવૃતા, યા વીણાવર દંડ મંડિત કરાયા શ્વેત પદ્માસના. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, મા તારા સલગા જવાન સલગા. આવ્યું ને જીભે, એમાં કઈ ગોખું નથી પડતું. તો મા સ જ સ ત ત ગા, એટલે કે મા તારા સલગા જભાન સલગા. આપણે અવયવી પડ્યા ના અક્ષરગણિતમાં અવયવી પાડતા હતા ને, આમાં સુ જશો તો ગાના અવયવી પાડીને લખ્યું. મા તારા સલગા જભાન સલગા, તારાજ તારાજ ગા. આ બધાના ચાર ચરણ હોય છે.
હવે યતિ ક્યાં ગોખવાની જરૂર નથી, ગાવ એટલે યતિ કહે છે કે એ અહીંયા હું છું. મા તારા સલગા જફાન સલગા, જો કીધું ને ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર, પતી ગયું 12 અક્ષરે યતિ. હવે જો કોઈ વ્યાકરણમાં એમ લખ્યું હોય કે 13 14 15 16 17 18 19 પણ યતિ 12 અક્ષર અને 19 યતિ, તો એ ખોટું સમજે છે. યતિ નથી, 19 મેં યતિ નથી, 19 તો ચરણ જ પૂરું થઈ ગયું છે. ચરણની વચમાં કંઈક અટક સ્થાન આવે એને યતિ કહેવાય છે. અટક સ્થાનનું નામ યતિ છે, પૂર્ણ સ્થાનનું નામ યતિ નથી. તો આવી રીતે ગવાય, યા કુંદેન્દ તુષાર હાર થવલા, યા શુભ્ર વસ્ત્રાવૃતા, યા વીણા વરદંડ મંડિત કરા, યા શ્વેત પદ્માસના, મા તારા સલગા જપાન સલગા, તારા જ તારા જગા, મા તારા સલગા જપાન સલગા, તારા જ તારા જગા. બીજો રાગ હોય બીજી રાગે ગવાય, જેમ કે મા તારા સલગા જપાન સલગા, તારા જ તારા જગા. એક અન્નપૂર્ણા સ્તોત્ર છે, બહુ સરસ છે. બધી જ બહેનોએ રસોઈ કરતી વખતે ગાવો જોઈએ. પણ હવે આપણે ત્યાં સંસ્કૃતિ રહીએ જ નથી, અને આવી વાત કરીએ ને તો ભણેલા લોકો તો સાંભળતા જ નથી, હસવા મળે હે 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 કરીને. આવી જૂની જૂની વાત કરે છે, વાસ્તવમાં જૂની વાત નથી, આ મૂલ્યની વાત છે. અને મૂલ્ય કોઈ દિવસ જૂના થતા નથી. ભગવાનનું નામ લેતા લેતા રસોઈ કરવી જોઈએ, તો અન્નપૂર્ણા સ્તોત્ર ગાતા ગાતા રસોઈ કરવી જોઈએ. તો આખો અન્નપૂર્ણા સ્તોત્ર એ આ શાર્દુલ વિખેડિતમાં છે. તો બહુ સરસ મજાનો શ્લોક છે. નિત્યાનંદ કરી મહાભય કરી, આ જે હું રાગ ગાઉં છું ને એ માલકોસ જેવો છે. એ આપણે ત્યાં કોઈકના લગ્ન થતા હોય ને ત્યારે મંગલાષ્ટક ગવાય છે ને, એ આ રાગે ગવાતું હોય છે. એટલે શાર્દુલ વિખેડિત છંદ ઘણી જગ્યાએ પ્રયોજાયેલો છે. આમાં એટલા માટે જોઉં છું કે મેં તો પારવીના છંદોની વાત કરી છે અને તમારે કેટલાક જ ચાલે છે. તો વસંતિલકા, આ નાનો છંદ છે અને એટલા માટે 14 અક્ષરોનો છંદ છે, અને એટલા માટે એમાં યતિ છે પણ ખરી ને નથી પણ ખરી. એટલે કોઈ કોઈ યતિ પાડી છે, કોઈ કોઈ યતિ નથી પાડી, એટલે કે આમાં યતિ ફરજિયાત નથી. તમને પૂછ્યું એ વસંતિલકા છંદમાં ક્યાં યતિ હોય તો કહેવાનું કે નાનો છંદ હોવાને કારણે એનું અટક સ્થાન નક્કી નથી. કેટલાકમાં 8 અક્ષર હોય છે, કેટલાકમાં નથી હોતી, તો એ કંઈ નક્કી નથી. એ યતિ હોવી જ જોઈએ એવું નક્કી નથી. અને એવું એની શેની ઉપરથી કહી શકીએ? સંસ્કૃત શ્લોકો લઈને કહી શકીએ કે કેટલાક શ્લોકોમાં 8 અક્ષરે યતિ છે, કેટલાકમાં 8 અક્ષરે યતિ નથી. એનો અર્થ એમ કે આમાં યતિ ફરજિયાત નથી. તો સાવ સહેલી વાત હું તમને કહું. શ્રી રામ ચંદ્ર મનસા સ્મરામિ, આ સહેલો છે. આપણા માણસોને તો કયે મંદિરે જઈએ ત્યારે કયો શ્લોક બોલવો એ ખબર નથી. મંદિરમાં જ કામ જવું જોઈએ, મંદિરે જવાનું જ બંધ કરી દીધું. તો રામજી મંદિરે જાઓ તો આ શ્લોક બોલો, ચંદ્ર ચરણ વચસા ગૃણામી. એક ચૂટ ના હોય એટલે હું તમને સંસ્કૃત દાખલા આપું છું. શ્રી રામ ચંદ્ર ચરણ શિરસા નમામિ, શ્રી રામચંદ્ર ચરણ શરણમ પ્રપદ્યે. શ્રીરામચંદ્ર ચરણ મનસા સ્મરામિ, શ્રીરામચંદ્ર ચરણ વચસા ગૃણામિ, શ્રીરામચંદ્ર ચરણ શિરસા નમામિ, શ્રીરામચંદ્ર ચરણ શરણમ પ્રપદ્યે. જો ગોતી દઉં છો, તારા જવાન સજવાન જવાન ગાગા,
તારા જવાન 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 ગાગા, પણ જલ્દી યાદ ના આવ્યું એટલે માં લખ્યું, એની ઉપરથી મેં આ ગોતી લીધું, તબ જ ગાગા ત પ જ જ ગા ગા. ઘણી બધી રીતે ગાઈ શકાય, જો ગાઈ દો. શ્રી રામ ચંદ્ર ચરણ મન સા સ્મરામી, શ્રી રામ ચંદ્ર ચરણ વચ સા ગૃણામી, શ્રી રામ ચંદ્ર ચરણ શિર સા નમામી, શ્રી રામ ચંદ્ર ચરણ શરણ પ્રપદ્યે શરણ પ્રપદ્યે. તો આઠે યતિ હોય છે, નથી પણ હોતી, પાડવામાં આવે પણ છે, નથી પણ પાડવામાં આવતી, એનો અર્થ એમ કે આમાં યતિ ફરજિયાત નથી. વસંત તિલકા છંદની પછી લઈએ ઇન્દ્ર વજરા. જુઓ ઇન્દ્રનો ઈ રસ્વ છે, અજ્યુ રસ્વ એટલે આ ઈ એટલે આ ઈ છે ઇન્દ્ર, અને વ્રજા નથી વજરા છે, ઇન્દ્રનું વજ્ર એની ઉપરથી ઇન્દ્ર વજરા એવો છંદ બન્યો. એક બીજો છંદ છે ઉપેન્દ્ર વજરા, એક ત્રીજો છંદ છે ઇન્દ્રવંશા, જો ઈ રસ્વ છે. એક ચોથો છંદ છે વંશસ્થ, આ સાથે એટલે માટે લઉં છું કે આ એકબીજાના કાકાના કાકાના ભાઈ છે, એટલે હું લઉં છું, બધા ભાયાતો છે, સાથે લઉં છું. ઇન્દ્ર વજરા અને ઉપેન્દ્ર વજરા બે છંદો પ્રયોજાયા હોય જ્યારે શ્લોકમાં, ત્યારે એ ઉપજાતિ છંદ બને, એનું નામ ઉપજાતિ. પણ ઇન્દ્ર વજરા ઉપેન્દ્ર વજરા ઇન્દ્રવંશા વંશસ્થ આ ચારેય પ્રયોજ્યા હોય અથવા તો ત્રણ પ્રયોજ્યા હોય ત્યારે એ મિશ્રો ઉપજાતિ બને. અને ના ઉપેન્દ્ર શું કામ છે એ પણ હું તમને કહું. તારા જ તારા જજવાન ગાગા, બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર અક્ષર અને અગિયાર અક્ષર અને બાર છે અને બાર અક્ષર છે. દાખલો ક્યાંથી આપું? આપણે બોલીએ છીએ ને ઓલું, મનોજવમ મારુત તુલ્ય વેગમ, મનોજવમ મારુત તુલ્ય વેગમ, હા તો એ લીટી છે એ જવાન તારા જજવાન ગાગા, એટલે કે ઉપેન્દ્ર વજરામાં છે. હવે હું તમને કહું ઉપેન્દ્ર વજરા નામ કેમ પડ્યું. આમાં જુઓ આ સૌથી પહેલો અક્ષર ગુરુ છે. હવે આમાં જુઓ જવાન તારા જજવાન ગાગા, આમાં સૌથી પહેલો અક્ષર લઘુ છે. આ ગુરુ ગુરુ લઘુ હોવાને કારણે એનું બંધારણ છે તારા જ તો સૌથી પહેલું, અને આમાં જભાન તો આ પહેલો અક્ષર મોટો છે અને આનો પહેલો અક્ષર નાનો છે. આપણા ક્લાસમાં મુખ્ય મોનિટર હોય એ મોનિટર કહેવાય, અને એનાથી નાનો મોનિટર કે જે ઓલો મોનિટર ગેરહાજર હોય ત્યારે મોનિટરિંગ કરતો હોય તો એ મોનિટરને આપણે શું કહીએ છીએ? ઉપમોનિટર કહીએ જ ને, ઉપેલે નાનો. તો આ નાનો છે, આ જો નાનો છે આ તા કરતા, એટલે ઉપેન્દ્ર વજરા છંદમાં નાનો અક્ષર પહેલા આવેલો હોવાને કારણે, લઘુ અક્ષર પહેલો આવેલો હોવાને કારણે એનું નામ ઉપેન્દ્ર વજરા છે, અને આમાં પહેલો અક્ષર ગુરુ હોવાને કારણે એનું નામ ઇન્દ્ર વજરા છે. કેટલી સહેલી વાત છે, આ ઇન્દ્ર છે ને આ ઉપ છે, નાનો છે. ઇન્દ્રવંશામાં અને વંશસ્થમાં શો ફેર? આની જેમ જ છે, ઇન્દ્રવંશા છે એ મોટો જ છે. તારાજ તારાજ જવાન, પણ ગાગાને બદલે આખો એક ગણ લીધો રાજભા, આમાં ગણ નથી. જુઓ આ ત્રણ, આ એક બેન ત્રણ, એક બેન ત્રણ, પછી ગાગા ગણ નથી બનતો, ત્યારે આમાં ગણ બને તારાજ તારાજ જવાન રાજભા ગણ બન્યો. તો આ ઇન્દ્ર બરાબર, આ ઇન્દ્ર એટલે આનો પહેલો અક્ષર ગુરુ છે. આ વંશસ્થ બરાબર ઉપેન્દ્ર વજરા લઈએ તો આનો પહેલો અક્ષર લઘુ છે. જવાન તારાજ જવાન રાજભા, આની જેમ જ છે બધું જ. આ છે તત જર અને આ છે જત જર, આ છે તત જગાગા અને આ છે જત જગાગા. પેલો અક્ષર લઘુ હોવાને કારણે એ ઉપ કહેવાય છે, આ ઇન્દ્ર કહેવાય છે. એવી રીતે આ પણ પેલો મોટો છે એટલે ઇન્દ્ર કહેવાય છે, પછી આનું નામ પડી ગયું વંશસ્થ.
તો ઇન્દ્ર વજરા અને ઉપેન્દ્ર વજરા એ ઉપજાતિ છંદ, અને ચારેયનો પ્રયોજન કર્યું હોય જ્યારે ત્યારે એ મિશ્ર ઉપજાતિ છંદ. એટલે તમે અત્યારે આ એક જ પાટિયા ઉપર 1 2 3 4 5 6 છંદ શીખ્યા. અને મેં દાખલો આપ્યો તમને, મનોજમમ મારુત તુલ્ય વેગમ, તો જવાન તારા જે જવાન ગાગા, એટલે ઉપેન્દ્ર વજ્રનો દાખલો છે. હવે તમે જોયું કે બધું એક જ છે, માત્ર આમાં ગુરુ હોય છે, એમ ગુરુ હોય છે, અને આમાં એક આખો ગણ હોય છે. ગવાય આમ જ, મનોજમમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતમ વરિષ્ઠમ, આજે ઈલા છું કનિસે જનાનો. ચમચી મેથાએ આ ઇન્દ્રવજરા છંદને બહુ રમાડેલો છે. હવે એક છંદ લઈએ આપણે, એનું નામ શગધરા. બહુ મજાનો છંદ છે. સ્રજ શબ્દ છે મૂળ, સ્રજ એટલે હાર, પુષ્પની માળા. એ જેણે ધારણ કરી છે એવી શગધરા છંદ, એ ઉપપદ સમાસ જેવું લાગે, શગ ધારણ કરનારી, અથવા શગ જેણે ધારણ કર્યો છે એવી તે, તો બહુરી, તો એવું આ સામાસિક શબ્દ છે. સ્રજ તો લાંબો હોય, કઈ ટૂંકો હોય તો અહીંયા ગળાફા આવી જાય, લાંબી હોય સ્રજ તો. તો આ છંદ પણ લાંબામાં લાંબો છે એટલે એનું નામ શગધરા છે. તો એનું બંધારણ છે મ ર હ ન ય ય ય. માતા રા રાજભા ભા નસ નસ લય મા તા ય માતા ય માતા. જો આ મ, આ ર, આ ભ, આ ન, આ ય, આ ય અને આ ય. હવે જો હું ગાઉં માતા રા રા, કેટલે અટક્યા? 1 2 3 4 એમ નહીં હોય. 1 મિનિટ મને પકડવું પડે જ નહીં, મને બહુ તકલીફ થશે. 7 અક્ષર અટકીએ છીએ, ચારે નહીં. માતા રા રાજ ભા ભા, હું તો ઓલા મંદાક્રાંતની જેમ અટકી. માતા રા રાજ ભા ભા નસ નસ લય મા તાય માતાય માતા. ઘણા વ્યાકરણમાં એમ લખ્યું હોય છે કે 7 14 અને 21 યતિ, એમ ના કહેવાય. અથવા ઘણા એમ લખ્યું હોય 7 7 7 યતિ, તો આ કઈ 7મો અક્ષર નથી, આ કઈ 7મો અક્ષર નથી, આ 14મો અક્ષર છે, આ 7મો છે, અને આ 21મે અક્ષરે યતિ તો કહેવાય નહીં, ચરણ જ પૂરું થઈ ગયું છે. એટલે 7 અને 14 યતિ. જો આપણે ગાઈએ માતા રા રાજ ભા ભા નસ નસ લય મા તાય માતાય માતા. એક સંસ્કૃત સ્તોત્ર છે, એનું નામ છે શિવાપરાધ ક્ષમાપણ સ્તોત્ર. આદવ કર્મ પ્રસંગાત કલયતિ કલુષમ માતૃ કુક્ષ સ્થિતમ મમ વિણમુત્રા મધ્ય મધ્ય કથયતિ નિતરામ જાઠરો જાત વેદા. આવો એ છંદ છે. દર ચોથા ચરણમાં એમ આવે ક્ષંતવ્યો મે પરાધ શિવ 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 ભો શ્રી મહાદેવ શંભો એમ આવે. તો આ યાદ રાખવા જેવું જ, કોઈ શંકરને મંદિરે જાઓ ત્યારે બોલવા જેવું છે. અથવા તમારે ગુજરાતી દાખલો જતો હોય તો હમણાં આપણે સુંદરમનું એક કવિ યાદ કર્યું હતું ને, એમાં 2 લીટી એવી છે કે જેમાં શગધરા છંદ છે. હા, ટીપી ટીપી બધું તે, લખી લો, ટીપી ટીપી બધું તે અવલ નવલ ત્યાં અર્પવા ઘાટે ને ટીપી ટીપી બધું તે. ટીપી ટીપી બધું તે અવલ નવલ ત્યાં, પેલા ઘણ ઉઠાવ મારી ભૂજા છે ને એમાં આવે છે અવલ નવલ ત્યાં. ટીપી ટીપી બધું તે અવલ નવલ ત્યાં અર્પવા ઘાટ તેને. ઘણો ઉઠાવ મારી ભૂજા એમાં આવે છે. તો એ આ શગધરા છંદ છે, એને 4 ચરણ હોય અને એને સૌથી વધારેમાં વધારે 21 અક્ષરો હોય અને 7 અને 14 યતિ હોય. ફરી વાર ગાઈ જોઈએ એટલે તમારા મનમાં એ માળો મૂકી જાય. માતા રા રાજ ભા ભા નસ નસ લય માતાય માતાય માતા. માતા રા રાજ ભા ભા નસ નસ લય મા તાય માતાય માતા. માતા રા રાજ ભા ભા નસ નસ લય મા તાય માતાય માતા. માતા રા રાજ ભા ભા નસ નસ લય મા
માતાય માતાય માતા. આમ ગાયને દાખલો દૃષ્ટાંત જે આપ્યું એ, અને આજે એનું બંધારણ છે એ આમ ગાયને જ યાદ કરો ને, માતા રા રાજ ભાભા નસ નસ લય માતાય માતાય માતા, તો જરૂર યાદ રહી જાય. અને આ ગોખ્યું ના કહેવાય, ઓલું તો તમારે કેટલું ગોખવું પડે. અને પછી પરીક્ષામાં આમાં ત્રણ ત્રણ કરો ને એમાં ગોતો, ને એમાં જો કવિએ છૂટ લીધેલી હોય એવી પંક્તિ હોય તો ગોટે ચડી જાઓ. આવું બધું કરવું હોય તમારે તો તમને છૂટ છે. બાકી છંદ શીખવાની આ સહેલામાં સહેલી રીત છે કે પહેલાં બધું આપણે શાસ્ત્રીયનું બધું શીખી લીધું અને હવે આપણે ગાતા શીખીએ છીએ. એક છંદ છે એનું નામ તોટક, જેની વાત હું તમને વાત કરતી હતી ને પહેલાં ગરુડની પિંગળની ત્યારે કહી હતી. તો આ તો બહુ મજાનો છંદ છે. સલગા 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 સલગા, ચાર વાર સલગા સલગા આવ્યું, એટલે ગણિતની ભાષામાં કેવું હોય તો સલ સ ચતુર્થ ઘાત, સ ચતુર્થ ઘાત. તો બહુ સહેલું છે. આપણે એક શ્લોક એક સ્તોત્ર ગાઈએ છીએ આપણે, રથરમ મથુરમ વદનમ મથુરમ, પછી ઘણું બધું આવે પણ છેલ્લું દરેકમાં છેલ્લું એમ આવે, એ મધુરાષ્ટક છે ને એના છેલ્લા ચરણમાં એમ આવે, મધુરાધિપતે રાખીલમ મધુરમ. પછી આમાં સંધિ થઈ જાય છે એટલે ભેળું લખીએ, મધુરાધિપતે હે અખિલમ મધુરમ, સંધિ થઈ ગઈ મધુરાધિપતે રખિલમ મધુરમ. તો આ છે ને અહીંયા આપણે એક નહીં કરીએ, કારણ કે હજી બીજી લીટી આવે પછી એક કરાય. બધું લખીએ તો કેટલી વાર લાગે. અધરમ મધુરમ વદનમ મધુરમ, નયનમ મધુરમ હસિતમ મધુરમ, હૃદયમ મધુરમ ગમનમ મધુરમ, મધુરાધિપતે રાખિલમ મધુરમ. સલગા 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 સલગા. હવે હું તમારો કોર્સ જોઉં છું. તો હવે કયો છંદ ચાલે છે? બધું પૂરું થઈ ગયું. આ એક અમારો હાથ રોકાયેલો છે એમાં એવું થાય છે. માલિની છંદ બસ હવે બે ત્રણ બાકી પછી માત્રા મેળ છે. છંદ તો પાર વગરના છે, તળાવ ન દેખાય ત્યાં સુધી ઓલાએ ગયા છે, પણ તમારે એટલા જ છે. માલિની છંદ એનું બંધારણ સાવ સહેલું છે. ન એટલે નસલ, ન એટલે નસલ, મ એટલે માથારા, ય એટલે યમાતા, ય એટલે યમાતા. એને ચાર વાર બોલીએ એટલે ચાર ચરણનો એક શ્લોક થઈ ગયો. નસલ નસલ માતા રાય માતા ય માતા, નસલ નસલ માતા રાય માતા ય માતા, નસલ નસલ માતા રાય માતા ય માતા, નસલ નસલ મારા. ગણો, એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ આઠ હતી. નસલ નસલ માતા રાય માતા ય માતા. હવે કોઈને ગાવાનું મન થાય નસલ નસલ માતા રા ય માતા, એવું ન હાલે. તમે ગમે તે રાગ એની યારે ગાઓ, પણ તમે અટકવાનું છે ત્યાં અટકીને ગાઓ. અને બીજી શરત એ કે એ જે શ્લોક ગાઈ રહ્યા છે એમાં ભાવ કયો છે, ભાવને અનુરૂપ ગાઓ. નસલ નસલ માતા, અમારે ત્યાં સંગીતમાં એવું થતું હતું એટલે સંગીતના જે બેન હતા ને મને પૂછવા આવતા, બેન આમાં ક્યાં અટકીએ અને આનો અર્થ શું થાય છે, આ કઈ રીતે ગાવાનું. મેં આ મારફાડ નહીં ગાવાનું, ધીમે ધીમે ગાવાનું, આ ધીમે ધીમે નહીં ગાવાનું, મારફાડ ગાવાનું એમ. એટલે આમાં યતિ છે આઠે. અને તમને સાવ સહેલો દાખલો આપું, બધાને આવડતો જોઈ. અસિત ગિરિસમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે, સુરતરુવર શાખા લેખની પત્ર મુરવી, દીખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ ઈશુપારન્નયાતિ. કેટલો સરસ શ્લોક છે. અસિત ગિરિ, સિત સિત એટલે ધોળું, અસિત એટલે કાળું. એક મોટો કાળો પર્વત દરિયામાં નાખી દેવામાં આવે અને દરિયાના બધા પાણીને શાહી ગણી નાખવામાં આવે, અને દરિયો એ જાણે ખડ્યો છે, અને પછી બધા ઝાડની ડાળીઓ લેખીની કરી દેવામાં આવે, અને લખવા કોણ બેસે, આપણે તો થાકી જઈએ, સરસ્વતી બેસે. અને એ ક્યારે લખે, અમુક સમયે નહીં, આખો કાળ આખો સમય લખ્યા કરે તો હે ભગવાન, તો
તદપિ તવ ગુણાનામ ઈશ પારમ ન યાતિ, તમારા ગુણોનો એ પાર પામી શકે નહીં. તો એ સરસ શ્લોક છે, તો એ યાદ રાખજો. અમાલીની છંદના બંધારણ તરીકે યાદ રાખજો. કોઈ ગુજરાતી બંધારણ યાદ રાખવાની, ગુજરાતી દાખલાની કંઈ જરૂર નથી. આવશે તો કીધું બધાને આવડતું જોઈએ, ન આવડતું હોય તો તમે હિન્દુ છે ના. બીજો છે શાલિની છંદ. શાલિની નું બંધારણ છે મતત ગાગા. માલિનીના કેટલા અક્ષર છે ગણી લેજો. નસલ નસલ માતારા યમાતા યમાતા 15 અક્ષર હતા. હવે આ જુઓ, 3 ને 3 6 ને 3 9 ને 10 11 અક્ષર, 4 5 6 7 8 9 11 અક્ષર. શાલિની છંદ આમ ગવાય. શાલિની તમને દાખલો આપું એટલે મને યાદ આવી જાય. માતા રામો માત પિતા રામચંદ્ર સ્વામી રામો. મત સખા રામચંદ્ર સર્વસ્વમ મે રામચંદ્ર દયાલુ. ધાન્ય જાને નૈવ જાને ન જાને. બહુ સરસ મજાનો શ્લોક છે. ભગવાનને કહે છે કે તમે જ મારી માં, તમે જ મારા બાપ, તમે જ મારા સ્વામી, તમે જ મારા મિત્ર, તમે જ બધું જ છો. ભગવાન કે રેવા દે ને, હવે મેં તને તારી માં આપી છે, એની જોડે તો સારી રીતે વર્તતો નથી, અને મને તો તે જોયો નથી, મને તું માં તરીકે કેવી રીતે માન આપવાનું? ખોટી વાત, ખોટી વાત. એટલે આ શ્લોક વાંચ્યા પછી આપણે આપણા મા બાપની જોડે, મિત્રની જોડે, સ્વામીની જોડે કેમ વર્તવું જોઈએ ખબર પડે છે. નહીં તો ભગવાન આપણને ના પાડી દેશે, મારે તારી માં કે બાપ કે સ્વામી કે મિત્ર બનવું નથી. તો બહુ મજાનો શ્લોક છે. તો આમ ગવાય, માતા રામો મત પિતા રામચંદ્ર સ્વામી રામો, મત સખા રામચંદ્ર સર્વસ્વમ મે રામચંદ્ર દયાલુ. નાન્ય જાને નૈવ જાને ન જાને. અહીંયા છે ને આમ છે, મેં કર્યું ખરું પણ દેખાય ને તમને એવું છે. અને ર અહીંયા બોલી નાખવા, દયાલુર નાન્ય જાને. હવે જો હું મેં ગાયું એટલે તમે પકડી શકો. માથા રામો ચારે હતી માતા રાતા રાજતા રાજ ગાગા. 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 એક છંદ છે દ્રુત વિલંબિત. અને વૃત્ત ગણવાનું, કારણ કે એક સરખું જે નક્કી થયા એ બધા ગણો વારંવાર ફરતા ફરતા આવે ને, એટલે ના વૃત્ત. દ્રુત વિલંબિત છંદ. તમને સરસ વાત કહું, દ્રુત વિલંબિત છંદ નું બંધારણ છે નભભરા. બહુ સરસ છે. અમારા છોકરાઓને મેં શીખવેલું ને, નસલ ભાનસ ભાનસ રાજભા, એવું એના અવયવ પાડીએ ને તો એમ થાય. તો આ નસલ આ ભાનસ ભાનસ રાજભા. હવે આવું આવું અર્થવિનાનું યાદ કેવી રીતે રહે? ગાયને યાદ રહે સાચું, પણ બીજી રીતે યાદ રહે. કહું તમને, એક શેઠ હતા ને, એ હિસાબ લખતા હતા રાતના વખતમાં, અને બરાબર એ સમયે લાઈટ વહી ગઈ, એટલે એનો રાજભા નામનો નોકર હતો ને એ ફાનસ લેવા ગયો. તો આણે કહી દીધું, કાંઈ કાંઈ જરૂર નથી, હમણાં લાઈટ આવી જશે. ન કર ફાનસ ફાનસ રાજભા, ન કર ફાનસ ફાનસ રાજભા. એટલે આ નસલને બદલે ન કર ફાનસ
ફાનસ રાજભા તમે આ ગાશો ને તો આ એમ જ ગવાશે. જો આ ગીત બનાવ્યું આપણે લે આ છંદમાં નકર ફાનસ ફાનસ રાજભા. નસ નસલ ભાનસ ભાનસ રાજભા, નસલ ભાનસ ભાનસ રાજભા, નસલ ભાનસ ભાનસ રાજભા, નસલ ભાનસ ભાનસ રાજભા, નસલ ભાનસ ભાનસ રાજભા. ચારે ચાર ચરણ સરખાયેલો સમ પ્રકારનો છંદ અને ટૂંકામાં ટૂંકો છે એટલે યતિની કોઈ જરૂર નથી, એટલે આમાં યતિવતીની વાત આવતી નથી. પણ હું તમને એક સરસ મજાનું સ્તોત્ર કહું. ભુજગ તલ્પગતિ ઘન સુંદરમ ગરુડ વાહનમમ ભુજ લોચનમ નાલિન ચાક્ર ગદાકર મૌર્યમ ભજત રે. પાછું જો આમ સુધારો કરી શકાય આમ આમ ગાઈ શકાય. ભજત રે મનુજા કમલાપતિ, ભજત રે ભજત રે ભજત રે મનુજા કમલાપતિ. એટલે આ છંદ એ કંઈ સંગીતના વિરોધી નથી. શ્રીમદ ભાગવતમાં પેલા સ્કંધના પેલા અધ્યાયમાં ત્રણ મંગલાચરણના શ્લોકો છે, એમાં જે ત્રીજો શ્લોક છે ને એ પણ આ દ્રુત વિલંબિત છંદમાં છે. દ્રુત એટલે ઝડપી, વિલંબિત એટલે ધીમો, એટલે આ છંદમાં બે વાના છે. તો એ એવી રીતનું છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો 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 રસિકા ભુવિ ભાવુકા મુહુરહો પીબત રે. તો આવો સરસ મજાનો આ છંદ છે. મને લાગે છે આ તમારો છેલ્લો છંદ છે. આમાં તો પારવીના લીધા છે, પુષ્પિતાગ્રહ અને એવા બધા છે, પણ આટલા જ છે. મનહર અને અનુષ્ટુપ જોઈ લીધા, હવે આપણે માત્રામેટ છંદો જોઈ લઈએ એટલે બધું પૂરું થાય. સૌથી પહેલા લઈએ દોહરો, જેને દુહોય કહેવામાં આવે છે. તો એ દોહરો છંદ લઈએ. તો એનો દાખલો લઈએ. ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ, ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ, જો નિયમ એ છે. આને ચાર ચરણ હોય છે, પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. આમાં તો હવે આપણે અક્ષરોના ગણો ગણવાના નથી, આપણે માત્રાઓ ગણવાની છે. પણ મેં તમને કહી દીધું કે આપણે કાંઈ ગણવું નથી, આપણે માત્ર એનો રાગ એનો ઢાળ યાદ રાખી લેવાનો છે. તો આ તો બધાને આવડતું હોય. ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ, ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ. અથવા તો ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ, ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ. કોઈ લીટી આપણને મૂકી હોય પૂછી હોય અને આપણે આવી રીતે ગાઈ શકીએ તો સમજી જવાનું કે દોહરો છે. હવે એને એને વિશે લખવું પડશે અને બંધારણ વિશે. તો આપણે આમ લખી શકશું નિરાતે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, એમ તો નહીં કરાય. હવે તો માત્રા ગણવાની છે. તો આ દાખલો એવો છે ને કે જેમાં કોઈ છૂટ નથી લીધી. બે ને એક ત્રણ ને એક ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર, પહેલા ચરણમાં તેર, ત્રીજા ચરણમાં પણ તેર, અને બીજા અને ચોથા ચરણમાં અગિયાર. જુઓ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર થઈ ને. આની પણ જુઓ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર. એ તો મેં ગાંભુનો દીર્ઘ કર્યો છે ને એટલે બરોબર મળી રહ્યું, નહીતર ન મળત. એક વાત એકાદ માત્ર ખૂટત, એટલે એમાં છૂટો તો બધે હોય જ છે. એટલે આપણે યાદ રાખી લેવાનું કે આ અર્ધસમ છંદ છે, અર્ધસમ પ્રકારનો છંદ છે. દોહરો
અને એમાં પહેલા બરાબર ત્રીજો અને બીજા બરાબર ચોથું ચરણ છે. પહેલા અને ત્રીજા ચરણમાં 13-13 માત્રાઓ છે અક્ષર નહીં, અને બીજા અને ચોથા ચરણમાં 11-11 માત્રાઓ છે. અને તદુપરાંત એક આ નિયમ છે કે પહેલા અને ત્રીજા ચરણમાં અંત્ય માત્રા ગુરુ હોય છે, જો છે ને ગુરુ બે થઈ જાય છે, અને ઉપાંત્ય, ઉપાંત્ય એટલે અંત્યની પહેલાની, આમ મેં લખ્યું હોય ચ ર, તો આ ર છે એ અંત્ય અક્ષર કહેવાય, અને આ ઉપાંત્ય અક્ષર કહેવાય. તો ઉપાંત્ય માત્રા એક અક્ષરની છે, જુઓ એક અક્ષરની છે ઉપાંત્ય માત્રા, લઘુ એક માત્રાની છે, એક અક્ષરની નહીં સોરી. અને અહીંયા બીજા અને ચોથામાં એમાં અંત્ય માત્રા લઘુ છે, છે ને એક માત્રા, એટલે અંત્ય માત્રા લઘુ છે, અને આ ઉપાંત્ય માત્રા ગુરુ છે, કારણ કે બે માત્રા છે એટલે એટલે કે ગુરુ. તો ઉપાંત્ય માત્રા ગુરુ. તો આ એનું બંધારણ થયું. હવે આ દોહરો છે ને એને ઉલટાવી નાખીએ તો એ સોરઠો થઈ જાય, ગાઈ શકાશો તો એમ જ, પણ થાય શું 13 અને 11, 13 અને 11 હતા એને બદલે 11 અને 13, 11 અને 13 એમ. આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ, આ ચોથું ચરણ, આવું જ્યારે હોય ત્યારે એને તોરઠો કહેવાય. એક બીજો છંદ છે એનું નામ ચોપાઈ. આપણે જે આ ચોપાઈ શીખી રહ્યા છીએ ને એ ચોપાઈ, અને જે રામાયણમાં આવે છે એ ચોપાઈ, બે જુદી ચોપાઈ છે. તુલસી રામાયણની ચોપાઈઓ એ આ ચોપાઈ જેવી નથી, એ જુદી છે, બે ચરણવાળી જ છે. જ્યારે આપણી આ ચોપાઈ તો 4 ચરણવાળી છે, પાઈ એટલે ચરણ અને ચો એટલે 4. તો અને પહેલામાં તો બે બે ને પહેલા ચરણને બીજા ચરણને અંત્યાનુપ્રાસ મળતો હોય છે, આમાં એવું નથી, આમાં 4-4 અંત્યાનુપ્રાસ મળતો હોય છે. એટલે આ ચોપાઈ શબ્દ સાંભળીને તુલસી રામાયણમાં વયા જતા નહીં, એ ચોપાઈ આ ચોપાઈ કરતાં જુદી છે. તો આ ચોપાઈનો દાખલો, કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય, ચાર પગોને આચળ ચાર. આચળની વાત આવી તરત વાછરું યાદ આવ્યું, વાછર ડાફર હેત અપાર. 4 ચરણ કર્યા આપણે, 15-15 માત્રાનું એક ચરણ હોય છે. આમાં 15 માત્રા છે, આમાં 15 માત્રા છે, ગણવાની જરૂર નથી. ક્યાંક કવિએ છૂટ લીધી હોય તો 13 કે 14 કે 15 કે 16 થઈ જાય, યાદ રાખી લો 15 માત્રા હોય, 2 ને 4 ને 6 ને 2 8 9 10 11 13 14 આમાં વળી પાછું બરોબર છે એટલે ચાલે, બાકી બરોબર ન હોય એવું બને. બીજો નિયમ એ કે આ બધામાં અંત્ય માત્રા કેવી છે, લઘુ, અને ઉપાંત્ય માત્રા કેવી છે, ગુરુ છે ને, બબ્બે બે બે મૂક્યું છે, ઉપાંત્ય માત્રા ગુરુ હોય. અને ત્રીજો નિયમ એ કે પ્રાસ મળતા હોય, ગાય જાય 4 વાર અંત્યાનુપ્રાસ મળતો હોય. હવે થોડાક જ બાકી છે, હા ઝૂલણા. ઝૂલણા છંદમાં તમને આવડે છે સાવ સહેલો સઠ છંદ, જાગને જાદવા કૃષ્ણ ગોવાલિયા તુજ વિના ધેનમાં કોણ જાશે. તો નરસિંહ મહેતાનું એક બહુ સરસ પદ છે. નરસિંહ મહેતાએ ઘણા ઝૂલણા લખ્યા, પણ એમાં છે ને એણે બધી છૂટ બહુ લીધી છે માત્રાઓની, એટલે આપણે ગાવા બેસીએ ને ત્યારે જરા કામ મેળવી લેવું પડે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, તેજ હું તેજ હું તત્વ બોલે. સાવ સીધું સાદું ગવું, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, તેજ હું તેજ હું તત્વ બોલે. એટલે આપણે બોલીએ ને જાગને જાદવા કૃષ્ણ ગોવાલિયા તુજ વિના દેનમાં કોણ જાશે. તો પ્રથમ ચરણમાં 20 માત્રા અને બીજા ચરણમાં 17 માત્રા હોય.
આપણું ગણી જોઈએ. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું. આ ગગન એટલે આકાશ નહીં હો, આ ગગન એટલે આપણું મન, આપણી અંદર. આપણી અંદર કોણ ઘૂમી રહ્યું છે? ઈશ્વર. આપણે એના અંશ છીએ, એ આપણો અંશી છે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું. જો બે ને ત્રણ ચાર પાંચ છ, આવું ગણવાની બેસતા હો પરીક્ષામાં? હા, નહીં તો એ અક્ષરમેળ છંદોષણ તમે માત્રાઓ ગણશો, માત્રામેળ છંદોષણ અક્ષરમેળ ગણશો. પેલા ગાયને નક્કી કરો કે આ આ છંદ છે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રલ એક માત્રા હોય પણ આ ભળી જાય છે, આમાં થડકો લાગે છે આનો, એટલે બે અને એક. બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ. જોયું ને, એકવીસ થઈ ગયું. વસ્તુમાં વીસ માત્રા જ હોય એટલે આવું બધું થતું હોય છે. એટલે હું ના પાડું છું કે ગણવાની લપમાં ન પડતા. અને ગણવાની લપ એટલે કરી તમને કહી શકાય કે જો ન ગણાયું ને, એને બદલે યાદ રાખી લો કે એમાં વીસ અક્ષર હોય, અરે સોરી વીસ માત્રા હોય અને બીજા ચરણમાં સત્તર માત્રા હોય. તો હવે એક બીજો છંદ લઈએ આપણે. મેં હમણાં તમને કહેતી હતી હું કે જીર્ણા છંદનું એ માત્રામેળ છંદ છે, પણ એનું અક્ષરમેળ રૂપ છે ને એને સગવીણી કહેવાય છે. કારણ કે એમાં આવું વીસ વીસની વાત નથી, એમાં તો રાજભા 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 એમ વાત છે. તો એમને મેં દાખલો આપ્યો હતો તમને, અચ્યુતમ કેશવમ રામનારાયણ એ સગવીણી છંદ છે, એ જીર્ણા છંદ નથી. તો હવે બીજો એક છંદ તમારે ચાલે છે, હરિગીત છંદ. અને પછી એક છંદ છે, મને લાગે છે હવે પૂરું થયું, જોઈ લઈએ હમણાં. સવૈયા એકત્રીસ, એકત્રીસ તો આમ જ લખાય, એકત્રીસ સવૈયા એકત્રીસ અને હરિગીત. હરિગીત છંદમાં ઘણા ઓગણત્રીસ માત્રાના અને ત્રીસ માત્રાના મળે છે, પણ શાસ્ત્રીય રીતે એનું જો એ વાત કરીએ તો એમાં અઠ્યાવીસ માત્રા હોવી જોઈએ. કંઈ લખવાની જરૂર નથી, કારણ કે એનો દાખલો તમને આવડે છે. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દા દારૂણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારૂણમ. તો આ હરિગીત છંદ છે. અમે લોકો નાના હતા ને ત્યારે અમને શીખ્યું હતું. શશિકાંત મારા લગ્નની કંકોતરી આ વાંચજે, એવું કંઈક કોઈક પ્રેમગીત હતું એ ત્યારે બહુ ઉપડ્યું હશે, તો અમે એ યાદ રાખ્યું હતું. પણ હવે તો આપણી પાસે ઘણા દાખલા છે. કલાપીનું પણ એક બહુ સરસ કાવ્ય છે, દ્યુતિ જે તને જીવાડતી દ્યુતિ જે તે તને સંહારતી જે પોષતું તે મારતું એ ક્રમ દિશે છે કુદરતી. સારું, તો હવે લઈએ સવૈયા એકત્રીસ. આમાં જો યતિબતીની કોઈ ધમાલ નથી, જોયું તાલની ધમાલ કેટલાકે ગોતી છે, પણ એ તો માણસોને ગોતવી હોય છે એટલે ગોતે છે. આમ સરસ રીતે ગાઈ શકાય છે, પછી લપું કરવી હતી. સવૈયા એકત્રીસ, આમાં એકત્રીસ અક્ષરની વાત નથી, કારણ કે આ સંખ્યામેળ છંદ નથી, આ માત્રામેળ છંદ છે. એકત્રીસ માત્રાઓ હોવી જોઈએ. તો કામ દિવસનું આનેથી આપણે શરૂ કર્યું હતું, પૂરું થયું ને સાંજ તણી. આ અનુસ્વાર આમ જ લખાયો, હું મીંડું એટલા માટે કરું છું કે આગળ સુધી દેખાય. સાંજ તણી એટલે હું અનુસ્વારને મીંડા તરીકે વાપરું છું, તમને દેખાય ને એટલા માટે. કામ દિવસનું પૂરું થયું ને સાંજ તણી દિવસે શરૂઆત. કહો કહો હો ગુરુજી, અમને એક મજાની નાની વાત. ભસાવ સિંધુન સટ છે. કામ દિવસનું પૂરું થયું ને સાંજ તણી દિવસે શરૂઆત, ત્યાં એકત્રીસ માત્ર થઈ જાય. કહો કહો ઓ ગુરુજી અમને એક મજાની નાની વાત. તો આ તમને વધારે સહેલી વાત કહું, એક ચિત્રભાનુ જૈન કવિ, ચિત્રભાનુનું એક બહુ સરસ મજાનું કાવ્ય આપણી સ્કૂલોમાં ગવાતું હોય છે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું અમરદે અમ શું છે, અમ હૈયામાં વયા કરો શુભથાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના સદા રહો.
એક બીજી સરસ વાત કહું કે આપણા મોટાભાગના ગીતો એટલે કે લયમેળ છંદો એ સવૈયા ઉપર આધારિત હોય છે. જેમ કે હું એક ગીતની તમને વાત કહું. એક જ ખેતર એક જ ખાતર એક પવન ને પાણી, એક જ સૂરજ એક જ ચંદર સમર્થુઓને માણી. તોય ગુલાબ રાતો તોરો આ ડોલરીઓ કેમ ગોરો, તોય ગુલાબ રાતો તોરો આ ડોલરીઓ કેમ ગોરો. અમારું ગીત કાવ્ય છે, છંદ કાવ્ય નથી, પણ એ સવૈયા ઉપર જ આધારિત હોય મોટાભાગના ગીતો, મોટાભાગના ગીતો. તો અમારું ઘણા વખત પહેલા આઠમા ધોરણમાં આ ચાલતું હતું. હવે તમારે કયું ચાલે છે? તમારે ચાલતા હોય ને છંદ એ જ દોહરો પતી ગયો, છોરઠા ચોપાઈ સવાયા એકત્રીસા હરિગીત જીરણા બધું પતી ગયું. તો આપણા છંદો આપણે પૂરા કર્યા. તમને ગમ્યું હશે લાઈક કરજો. આપણને ગમ્યું હોય ને લાઈક ન કરીએ તો આપણે નગુણા કહેવાઈએ. અને શેર કરજો જેથી કરીને બીજાને લાભ મળે, અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમે તમને કહી શકીએ કે હવે જુઓ પાછું બીજું હું કામ. તો બહુ સારું, થેન્ક યુ.